વિદ્યાનગર પ્રાથમિક શાળા સ્ટાન્ડર્ડ ફાઇવ સબ્જેક્ટ ઇંગ્લિશ ગુડ મોર્નિંગ બાળકો કેમ છો મજામાં ને આજે આપણે ભણીશું ઇઝ ઇટ એન એપલ શું લખ્યું છે અંગ્રેજીમાં કોઈ પણ વસ્તુ પ્રાણી પક્ષી ફળ ફૂલ વગેરે વિશે જાણવા માટે ઇઝ ઇટ પ્રશ્ન પૂછવામાં આવે છે ઇઝ ઇટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે આ પ્રશ્નનો ઉત્તર આપણે યસ અથવા નોમાં આપવામાં આવે છે એ રીતે જો તમને એક્ઝામ્પલ આપ્યું છે એટલે કે ઉદાહરણ આપ્યું છે ઇટ ઇઝ એન એપલ જુઓ તો એપલ છે શું તે સફરજન છે યસ ઇટ ઇઝ હા તે છે હા તે સફરજન છે બીજું જોઈએ ઇટ ઇઝ અ બોટ શું તે હોડી છે આવડી છે ના એટલે નો ઇટ ઇઝ નોટ ના તે નથી જ્યારે અહીંયા ચિત્રમાં જે તમને સવાલ પૂછવામાં આવ્યો હોય એ જ ચિત્ર હોય તો આપણે યશમાં જવાબ આપવાનો એટલે યસ ઇટ ઇઝ લખવાનું અને નો ના હોય એ વસ્તુ ના હોય તો એનો નામાં જવાબ આપવાનો નોમાં એટલે લખવાનું નો ઈટ ઇઝ નોટ ના તે નથી આ રીતે આપણે વાક્ય સોરી પ્રશ્નના જવાબ લખીશું શું લખ્યું છે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌશમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો આપણે કૌશમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખવાના છે અહીંયા જુઓ તમને એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ આપ્યું છે ઇટ ઇઝ એ બેટ શું ચિત્રમાં બેટ છે વિદ્યાર્થીઓ તો કે ના એટલે આપણે નોમાં જવાબ લખીશું ને નો ઈટ ઇઝ નોટ ના તે નથી હવે રીતે બીજું જોઈએ ઇટ ઇઝ એ ટેબલ શું તે ટેબલ છે તો હા ટેબલ છે યસ ઈટ ઇઝ હા તે છે પેલું જોઈએ શું છે આ ટ્રેન છે ને ઇઝ ઈટ અ ટ્રેન સોરી ઇઝ ઈટ અ ટ્રેન શું તે ટ્રેન છે હા તે ટ્રેન છે યસ ઈટ ઇઝ હા તે છે બીજું જોઈએ ઇઝ ઈટ અ મેરીગોલ્ડ શું તે મેરીગોલ્ડ છે એટલે કે گلગોટો છે તો ના નો ઈટ ઇઝ નોટ ના તે નથી તે સૂર્યમુખી છે ત્રીજું ઇઝ ઇટ એ ટમેટો શું ચકલી દેખાય છે તમને ના તો નો ઇટ ઇઝ નોટ ના તે નથી પાંચમું ઇઝ ઇટ એ બનાના શું તે બનાના છે શું તે કેળું છે હા યસ ઇટ ઇઝ હાતે છે છઠ્ઠું ઇઝ ઇટ એ બેલ શું તે બેલ છે જુઓ તો બેલ છે હા ઘંટ બેલ છે યસ ઇટ ઇઝ હા તે છે સાતમું ઇઝ ઇટ એ હોર્સ શું તે હોર્સ છે શું તે ઘોડો છે તો ના તો કેમલ છે નો ઇટ ઇઝ નોટ ના તે નથી આઠમું જોઈએ ઇઝ ઇટ એ બોલ શું તે બોલ છે ના બલૂન છે ને એટલે નવમાં જવાબ લખીશું આપણે નો ઇટ ઇઝ નોટ ના તે નથી નોમાં શું છે ઇઝ ઇટ એ લોટસ શું છે શું તે લોટસ છે લોટસ એટલે શું થાય કમળ હા યસ ઇટ ઇઝ હા તે છે દસમું જોઈએ ઇઝ ઇટ એ બસ શું તે બસ છે તો ના બસ નથી આ તો બોટ છે હોડી છે એટલે આપણે નામાં જવાબ આપીશું નો ઇટ ઇઝ નોટ ના તે નથી હાઉ મેની પેન્સ આર ધેર હાઉ મેની એટલે શું થાય કેટલા કોઈ પણ વ્યક્તિ વસ્તુ વગેરેની સંખ્યા જાણવા માટે આપણે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે અને આ પ્રશ્નના ઉત્તરમાં એક ચોક્કસ સંખ્યા હોય છે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ ઉદાહરણ તરીકે શું છે હાઉ મેની બોલ્સ આર ધેર એટલે કે કેટલા દડા છે હાઉ મેની એટલે આપણે કેટલા અને એમાં સંખ્યા આપણને ચોક્કસ એટલે જેટલી સંખ્યા આપી હોય એટલી જ આપણે લખવાની હોય હાઉ મેની બોલ્સ આર ધેર કેટલા દડા છે તો થ્રી બોલ્સ કેટલા વન ટુ થ્રી થ્રી બોલ્સ ત્રણ દડા હાઉ મેની ગર્લ્સ આર ધેર કેટલી છોકરીઓ છે તો ટુ ગર્લ્સ કેટલી છે ટુ ગર્લ્સ બે છોકરીઓ છે આ નંબર્સ તો તમને આવડે છે ને વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ટેન આ નંબર્સ તમારે આ સ્પેલિંગો તમને યાદ કરજો બરાબર હવે ક્વેશ્ચન નંબર ચાર જોઈએ આપણે ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો હવે એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલમાં શું છે હાઉ મેની કપ્સ આર ધેર કેટલા કપ છે કેટલા કપ છે દેખાય છે ને તમને આપણે ગણીશું વન ટુ થ્રી ઓપ્શનમાં આપ્યું હોય ને એ પ્રમાણે લખવાનું ઓપ્શન આપ્યા છે તમને કે થ્રી કપ્સ એક્ઝામ્પલ પતી ગયું હવે આપણે પહેલું જોઈએ હાઉ મેની સ્ટાર્સ આર ધેર કેટલા સ્ટાર્સ છે એટલે કે કેટલા તારાઓ છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન એટલે આપણે શું લખીશું અહીંયાથી ઓપ્શનમાંથી નાઇન સ્ટાર્સ નવ તારા બીજું જોઈએ હાઉ મેની ફ્લાવર્સ આર ધેર કેટલા ફૂલો છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન સેવન ફ્લાવર્સ કેટલા સાત ફૂલો છે હવે ત્રીજું હાઉ મેની બ્રિન્જલ્સ આર ધેર કેટલા રીંગણ છે વન ટુ થ્રી કેટલા છે થ્રી બ્રિન્જલ્સ કેટલા છે ત્રણ રીંગણ ચોથું જોઈએ આપણે હાઉ મેની મેંગોઝ આર ધેર કેટલી કેરીઓ છે વન ટુ થ્રી ફોર ફાઇવ કેટલી છે પાંચ છે એટલે લખીશું અહીંયા ફાઈવ મેંગોઝ પાંચ કેરીઓ પાંચમું જોઈએ આપણે હાઉ મેની બલૂન્સ આર ધેર કેટલા બલૂન્સ છે એટલે કે કેટલા ફુગ્ગાઓ છે વન ટુ થ્રી ફોર ફાઈવ કેટલા છે ફાઈવ તો આપણે અહીંયા લખીશું ફાઈવ બલૂન્સ પાંચ ફુગ્ગાઓ હવે આપણે છઠ્ઠું જોઈએ હાઉ મેની એપલ્સ આર ધેર કેટલા એપલ્સ છે એટલે કે કેટલા સફરજન છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન કેટલા છે એપલ્સ છે તો આપણે લખીશું ટેન એપલ્સ એટલે કે દસ સફરજન હવે આપણે સાતમું જોઈશું મેની કાર્સ આર ધેર કેટલી કાર છે કેટલી કાર દેખાય છે તમને વન ટુ એટલે આપણે શું લખીશું ટુ કાર્સ કેટલી છે બે કાર હવે આપણે આઠમું જોઈએ હાઉ મેની પેન્સિલ્સ આર ધેર કેટલી પેન્સિલ છે કેટલી પેન્સિલો છે તો આપણે ગણવાની છે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ કેટલી છે સિક્સ તો આપણે ઓપ્શનમાંથી જોઈને લખીશું સિક્સ પેન્સિલ્સ એટલે કે છ પેન્સિલ કેટલી છે છ પેન્સિલ છે નવમું હાઉ મેની બુક્સ આર ધેર કેટલી બુક્સ છે કેટલી ચોપડીઓ છે ચિત્રમાં વિદ્યાર્થીઓ વન ટુ થ્રી ફોર કેટલી છે ફોર એટલે ફોર બુક્સ એટલે કે ચાર ચોપડીઓ હવે દસમું જોઈએ હાઉ મેની ગાઈડ્સ આર ધેર કેટલી પતંગો છે કેટલી પતંગો છે તો આપણે ગણીશું વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ કેટલી છે એટ એટલે લખીશું એઇટ ગાઈડ્સ એટલે કે આઠ પતંગો તો વિદ્યાર્થીઓ તમારે પેજ નંબર ટ્વેન્ટી સિક્સ પછી ટ્વેન્ટી સેવન ટવેન્ટી નાઇન અને થર્ટી સુધી અહીંયા સુધી તમારે સ્વાદ્યાપોથીમાં પૂર્ણ કરવાનું છે અને નોટમાં પણ લખવાનું છે તમારે આ હોમવર્ક પૂરું કરવાનું છે